એચડીએન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. શહેરા તાલુકાના ખોજલવાસાના સરપંચ આપણી સાથે જોડાઈ ગયા છે. આપણે સીધા સરપંચ સાથે વાત કરીશું કે જ્યારે રાજ્ય સરકાર દ્વારા મારું ગામ કોરોના મુક્ત ગામની જાહેરાત કરવામાં આવી છે અને અંદાજે 16,000 ગામમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે, તો જે ખોજલવાસાના સરપંચ છે આપણે એમને સીધા પૂછીશું કે શું સરપંચ તમારા ગામમાં જે આઇસોલેશન વોર્ડ એટલે કે ખાટલા દર્દીઓની સારવાર માટે જે બનાવવામાં આવ્યા છે તે કેટલા બેડ તૈયાર કરવામાં આવ્યા છે? 5 બેડ તૈયાર કરીને આપેલા છે અને રબડા નિશાળમાં અમે સારવાર માટે સગવડ કરેલી છે. અને સરકારી ગામમાં ખોજલવાસા ગામમાં સારું વાતાવરણ છે અને સગવડ બી સારી કરી છે અને કોઈ કોરોના બી આવે તો એમને માટે સગવડ સારી સગવડ આપી છે. તો સરકારે જે નક્કી કર્યું છે કે આઇસોલેશન વોર્ડ તૈયાર કરી અને ગામનો જે કોરોનાના લક્ષણ જે દર્દીમાં દેખાય એને તાત્કાલિક શહેરમાં ના જવું પડે અને ગામમાં સારવાર થઈ જાય એના માટે કઈ કઈ સગવડો ઉપલબ્ધ કરવામાં આવી છે? હા જી સર, એટલે કેમ કે દૂર લઈને જવા માટે તકલીફ ઊભી થાય એના માટે રસ્તા ઉપર જ અમારે હાઈસ્કૂલ છે, ત્યાં હંમેશા સારવાર માટે સગવડ કરી છે અને ત્યાં તત્કાલી એમને દાખલ કરીને સારવાર અપાવી એવી અમે આપ્રસ્ત કરેલી છે. તો આજ સુધી કઈ એવું બન્યું કે તમારા ખોજલવાસા ગામની અંદર કોઈ નેતાઓ છે ગામની મુલાકાતમાં આવે એવું? આજે સાહેબ રોજ કાયમ ફોન આવે છે, કેટલા અમુક દર્દીઓ છે, કેટલા અમુક કાયમ માટે કોઈ મૃત્યુ પામે છે એ અમને કાયમ માટે ફોન દ્વારાથી પણ અમને ખબર પૂછે છે અને રોજ પણ અમને રિપોર્ટ ફી આપીએ છીએ. અને સરપંચ, એક છેલ્લો સવાલ છે મારો કે જે આ તમે આઇસોલેશન વોર્ડ તૈયાર કર્યા છે ગામની અંદર, તો એના માટે તમને ઉપરથી કોઈ ફંડ આપવામાં આવ્યું છે, કોઈ રકમ આપવામાં આવી છે એવું? ના, એવું તેવું મળેલ નથી કે ગોળી દવા હજુ મારી પાસે નથી આવી કે કોઈ ફંડ નથી આપ્યો કે એવું પણ નથી મળ્યું. પણ અમે સેવા બજાવીએ છીએ ગામની અને બધાને ફોન દ્વારા ગામમાં વોર્ડમાં બધી તપાસ કરીએ છીએ કે બીમાર હોય તો આપણે તંત્રકાલી લબડા શાળામાં ફોન દ્વારા મને વાત કરજો એટલે આપણે તૈયારીમાં સારવાર કરી દઈશું. અને એવું કંઈ બન્યું હોય કે તમે આરોગ્ય ખાતાને જાણ કરી કે અહીંયા કોઈના લક્ષણો દેખાય છે તો આરોગ્ય ખાતાને જાણ કરી અને અહીંયા ગામની અંદર ટેસ્ટિંગ કરાવીએ? આજે 3-4 દિવસ થયા આરોગ્યવાળા મને બી ફોન કરેલો છે અને એ લોકો બી ફોન કરીને પૂછે છે કે કોઈ એવા રોગવાળા માણસો અને કોઈ તકલીફવાળા હોય તો આપણે તંત્રકાલી સરપંચ જાણ કરજો એવું પણ કીધું છે. એટલે અમે કંઈક જો એવું હોય તો અમે ફોન કરીને આ લોકોને બોલાવી લઈએ અને તંત્રકાલી ગાડીમાં પણ લઈ જઈને લાવીએ એવી સગવડ કરી છે. એટલે જો ગામમાં કોઈ પણ વ્યક્તિને જો લક્ષણો દેખાય તો એની તાત્કાલિક સારવાર થાય તે માટે તમે ગામમાં જ એની સુવિધાઓ તૈયાર કરી દીધી છે અને એને શહેર ના લઈ જવા પડે બરાબર. અને એના માટે કોઈ દવા ગોળીઓ છે, આના માટે કોઈ ઉપલબ્ધ સેવાઓ છે અત્યારે હાલ? અત્યારે હાલમાં હજુ થઈ નથી પણ આજકાલમાં કદાચ મોકલાવે તો મારી પાસે આવે તો થશે ગોળી દવા એવું, પણ હજુ મળી નથી દવા ગોળી તંત્રકાલીમાં તો નથી મળી. એચડીએન ન્યૂઝ શહેરા.